ગુજરાત રાજ્યનો સૌથી અનોખો અને લાંબો તહેવાર એટલે નવરાત્રિ. નવ દિવસ સુધી ગુજરાત ગામે ગામ શહેર કે પછી ગલીઓમાં પણ નવરાત્રિ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે ઉજવાતી હોય છે. જો કે આ વખતે નવરાત્રિનો ઇતિહાસ ખંડિત થયો છે અને આ વર્ષે કોરોના વાયરસના લીધે ગરબાના આયોજન પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. નવરાત્રિ એ આસ્થા અને ધર્મનો તહેવાર છે. બસ વર્ષોની પરંપરા પ્રમાણે આ વખતે પણ ધાનેરા ગાયત્રી મંદિર યુવક મંડળ દ્વારા ગાયત્રી મંદિરના પંટાંગણમાં વિધિવત રીતે સરકારની સૂચના મુજબ માં અંબેની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં વર્ષોથી સાર્વજનિક ગરબાનું આયોજન ગાયત્રી મંદિર યુવક મંડળ ગાયત્રી મંદિર ખાતે કરે છે. જો કે હિન્દુ ધર્મના પવિત્ર તહેવારને લઈ મૂર્તિ સ્થાપન તેમજ પ્રસાદ વિતરણ પેકિંગમાં કરવા માટે સરકારે મંજૂરી આપી છે. તેને લઈ આજે સવારે શુભ મુહૂર્તે ગાયત્રી મંદિર ખાતે વિધિ વિધાન સાથે માં અંબેના જય જયકાર સાથે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ધાનેરાના જાણીતા સેવાભાવી આગેવાન ડૉક્ટર એમ એસ અગ્રવાલ અને ગાયત્રી યુવક મંડળના પ્રમુખ ભીખાભાઈ પુરોહિત સહિત ગાયત્રી યુવક મંડળના સદસ્યોએ હાજર રહી કોરોના ગાઈડલાઇન પ્રમાણે નવલા નોરતાના પ્રથમ દિવસે માં અંબેના દર્શન કર્યા હતા. ગાયત્રી યુવક મંડળના પ્રમુખ ભીખાભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે વર્ષો પછી આ વખતે ગાયત્રી મંદિરના પંટાંગણમાં નવરાત્રિની રોનક નહીં હોય, ગરબા ના યોજવાના સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરી નવ દિવસ સુધી માતાજીની આરતી યોજવાનું મંડળે આયોજન કર્યું છે. આજે ગાયત્રી યુવક મંડળ ધાનેરા દ્વારા ગાયત્રી મંદિર ધાનેરાના પ્રાંગણમાં આજે વિધિવત રીતે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ માતાજીની સ્થાપના કરેલ અને આ વખતે સરકારની ગાઈડલાઇન હોવાથી કોરોના મહામારીના હિસાબે ગરબા જેને રાસ ગરબાનો જે મહોત્સવ થાય છે તે મોકૂફ રાખેલ છે. રાત્રે 9:30 થી 10:30 સુધી આરતી અને પૂજનનો કાર્યક્રમ રહેશે. બહુ વર્ષો પછી એક આ ગાયત્રી મંદિરના પરિસરની અંદર કે કોઈ પણ પબ્લિક વગર, પ્રજા વગર એક ગાયત્રી માતાની આરતી થશે અને જે માન ભવ્ય જે નજારો જોવા મળતો હતો, ભાઈઓ બહેનો જે રમતા હતા ખૂબ હસી ખુશીથી, તે આ વખતે દરેક ભાઈઓ બહેનોને લાવો નહીં મળે. તો અમે પણ એક એના માટે દિલગીર છીએ અને દરેક ભાઈઓ બહેનોને અમે એટલું જ કહીએ છીએ કે ફરતી આપણે જીવતા હોઈશું અને કોરોના મહામારીથી બચશું તો આવતી સાલ પણ ગરબા થશે. તો રાત્રે 9:30 થી 10:30 એક કલાક સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ આરતી થશે અને પૂજન થશે. એનાથી વિશેષ કશું ગાયત્રી મંદિરમાં થશે નહીં.